હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો આપણા DGVCLના ફોર્મ ભરવામાં હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવે છે, તો એનું આપણે અહીંયા સોલ્યુશન કરી નાખીએ કે ભાઈ સાતમા અને આઠમા સેમેસ્ટર, મતલબ આ સાતમા અને આઠમા સેમેસ્ટરના પર્સન્ટેજ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાના છે, CGPAમાંથી પર્સન્ટેજ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર ને, મલ્ટીપ્લાઇંગ ફેક્ટરનો એ પણ પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ કરી નાખીએ, બરાબર. હવે વન બાય વન આપણે જોતા જઈએ. તો સૌથી પહેલાં જેમ કે મને અત્યારે સાતમા સેમેસ્ટરના SPI છે મારા 7.8.31, આઠમા સેમેસ્ટરના SPI છે 8.02. તો આ બેયનો સરવાળો કરી નાખો, બરાબર. હવે આ બેયનો આપણે સરવાળો કરીએ છીએ એટલે થશે 8.31 પ્લસ 8.03. ઓકે, SPI કેલ્ક્યુલેટ કરવાના છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે થયા 16.34 આવ્યા, એટલે 16.34 ભાંગ્યા 2 ડિવાઇડેડ બાય 2 કરી નાખીએ એટલે મને આન્સર મળશે 8.17. ઓકે, હવે 8.17, હવે આપણા GTUનો પર્સન્ટેજનો ફોર્મ્યુલા છે 8.17 માઇનસ 0.5 ઇન્ટુ 10, ચાલો. ઓકે, એટલે માઇનસ 0.5 ઇન્ટુ 10 તમે કરશો એટલે પર્સન્ટેજ આવી ગયા 76.7. આટલા ટકા તમારે સાતમા આઠમાના કેલ્ક્યુલેટ કરવાના થશે. હવે તમારા સાતમાના SPI કેટલા છે, આઠમાના SPI કેટલા છે એ તમારે ગણતરી કરવાની છે, બરાબર. કોઈને ભાઈ બની શકે, કોઈને 7.5 છે, કોઈને બીજામાં 7.3 છે, બરાબર, એટલે 55% તો ઉપર જાય છે, કોઈને 6.5 હોય, 6.10 હોય, બરાબર. તો એ ડિપેન્ડ 7th અને 8ના તમારે કન્સિડર કરવાના છે, બરાબર. બેયનો સરવાળો કરો, ભાંગ્યા 2 કરો. ઓકે, સરવાળો કરીને ભાંગ્યા 2 કરો અને ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો કે સિમ્પલ તમારે છે ને માઇનસ 0.5 ઇન્ટુ 10 કરી દેવાના છે. ઓકે, તો તમને પર્સન્ટેજ તમારા મળી જશે. ઓકે, ત્યાર પછી તમારે જોવાનું છે CGPAની અંદર, તો કે CGPAની અંદર તમારા CGPA તમને આપેલા છે 7.99, તો એનો ફોર્મ્યુલા સેમ એઝ ઇટ ઇઝ આ જ રીતના છે. શું કરવાનું છે, તમને CGPA તમારા જે આપેલા છે, તો કે 7.99 માઇનસ 0.5, એટલે તમારા જે CGPA હોય એમાંથી 0.5 માઇનસ કરી નાખો, એને મલ્ટીપ્લાય 10 કરી નાખો, બરાબર. 7.99 આપણે કરીએ, 7.99 માઇનસ 0.5, 7.99 માઇનસ 0.5 ઇન્ટુ 10 એટલે 74.9 આટલા પર્સન્ટેજ થયા, બરાબર. આ ઓવરઓલ પર્સન્ટેજ આવ્યા છે, ખાસ ધ્યાન રાખજો, ઓવરઓલ એટલે આખા ડિગ્રીના તમારા પર્સન્ટેજ મળ્યા છે. હવે તમે GTUની અંદર સર્ટિફિકેટ મંગાવશો ને ત્યારે તમને આ મળશે, બરાબર. તમારા જે સર્ટિફિકેટની અંદર જે પર્સન્ટેજ આવશે ને એ 74.9 આવશે ને એમાં ફોર્મ્યુલા તમને લખેલો જશે, બરાબર. અને આ જે તમને પર્સન્ટેજ મળ્યા છે એ 7th અને 8th સેમેસ્ટરના મળ્યા છે. ઓકે, હવે મલ્ટીપ્લાઇંગ ફેક્ટરનો જે પ્રશ્ન છે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે તમારે શું કરવાનું છે, તો કે તમારા જે પર્સન્ટેજ કેટલા આવ્યા, 74.9 આવ્યા, એને ડિવાઇડેડ બાય 7.99 કરી નાખો, બરાબર. તો 74.9 ડિવાઇડેડ બાય 7.99 એટલે કે તમારા CGPA, એટલે મને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર મળ્યો છે 9.374 મળશે, બરાબર. 9.374 આવી રીતના ત્રણ આંકડા લેજો, આપણા ફોર્મ ભરવામાં બે જ આંકડા માંગશે એટલે 9.37 તમે લખશો એટલે 9.37 એને ગુણ્યા 7.99 કરો એટલે તમને ડાયરેક્ટ મળી જશે. ઓકે, એને એને ઇન્ટુ મલ્ટીપ્લાય આપણે સીધું કરીએ 7.99, બરાબર. તો આન્સર 74.9 એટલે 74.73 સમથિંગ આવશે. તો એ તમારું એક્ઝેક્ટ થશે, તમારે છે ને 9.37 તમારે કન્સિડર કરવાના થશે, પણ બધાના મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અલગ અલગ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. કારણ કે અહીંયા મારા પર્સન્ટેજ છે ને મારા CGPA છે. ઓકે, હવે તમારે માનો કે પર્સન્ટેજ થતા હોય કે ભાઈ માનો કે ભાઈ 75.9 થતા હોય, 76 થતા હોય અને એના તમારા જે પ્રમાણે CGPA થતા હોય, તો એ પ્રમાણે તમારું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અલગ અલગ આવશે. ઓકે, કોઈ પણ એક વ્યક્તિ છે, આપણે એક ઉદાહરણ લઈ લઈએ બીજા નંબરનું, તો કે કોઈ પણ એક વ્યક્તિ છે એને 6.8 CGPA છે, CGPA કેટલા છે 6.8, તો આના પર્સન્ટેજ કેટલા થશે, તો એ જોઈએ આપણે 6.8 ઇન્ટુ માઇનસ 0.5 ઇન્ટુ 10 એટલે તમારો આન્સર આવ્યો 63% થયા આ ભાઈને. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર માટે 63/6.8 કરો, 63/6.8 એટલે જવાબ આવ્યો 9.2
આ મલ્ટીપ્લાઈંગ ફેક્ટર આ ભાઈ માટે આવી રીતના આવ્યું જેને 6.8 સીજીપીએ છે, બરાબર. તો આ મલ્ટીપ્લાઈંગ ફેક્ટર છે, તો આવી રીતના મલ્ટીપ્લાઈંગ ફેક્ટર દરેક વિદ્યાર્થીનું અલગ અલગ આવશે, આ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, એટલે તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરી દીધું છે. ભાઈ સાતમા આઠમા સેમેસ્ટરના પર્સન્ટેજ કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાના છે, તો કે ભાઈ 2 નો સરવાળો કરો, ભાગ્યા 2 કરો, અને એમાંથી આપણે -0.5 કરી ઇન્ટુ 10 કરો એટલે તમને 76.7 આવી ગયા. આ સાતમા ને આઠમા સીજીપીએ પ્રમાણે પર્સન્ટેજ, તો કે એ આપણા જીટીયુનું આપણો સર્ટિફિકેટ આપે છે એમાં, તો એ 74.9. અને ત્યાર પછી મલ્ટીપ્લાઈંગ ફેક્ટર. ઓકે, વ્યવસ્થિત રીતે તમારે કેલ્ક્યુલેટ કરીને ફોર્મ ભરવાનું છે, કંઈ ભૂલ ન થાય ધ્યાન રાખવાની છે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.